નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેમ વન ઈઓ 105 કોડ નંબર છે, જે ને ત્રીજો વિષય હિસ્ટ્રી રાખેલો છે તેમના માટેનો આ અભ્યાસક્રમ છે. તેમાં આપણે અગાઉ કેટલાક પ્રશ્નો વિશેની ચર્ચાઓ કરી હતી. હવે છેલ્લો યુનિટનો આપણો પ્રશ્ન છે, મૌર્ય યુગ દરમિયાન ભારતીય સંસ્કૃતિ, એનો ભાગ આપણે પહેલો છે. એટલે કે મૌર્ય યુગ દરમિયાન ભારતીય સંસ્કૃતિ કેવા પ્રકારની હતી, તેમાં કયા કયા વસ્તુઓનો સમાવેશ થાય છે, બરાબર. અને આ મૌર્ય યુગ જે છે એ પ્રાચીન સમયમાં થયેલા કેટલાક તમે રાજાઓના નામ સાંભળ્યા છે, ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, બરાબર. એ જે રાજાઓ છે એ રાજાઓ આ મૌર્ય યુગ દરમિયાન થઈ ગયેલા છે. તે સમયની સંસ્કૃતિ ભારતની કેવી હતી તેનું વર્ણન આપણે આજે કરવાના છીએ. તો અનાદિકાળથી માનવી પોતાની લાગણીઓ, ભાવનાઓ અને ઉર્મિઓને વ્યક્ત કરવા ભાષાનો ઉપયોગ કરતો આવ્યો છે. પરંતુ જ્યારે ભાષા દ્વારા અનુભૂતિની તીવ્રતાની અભિવ્યક્તિ પૂર્ણતઃ થઈ શકતી નથી, ત્યારે તેની અભિવ્યક્તિ કલાને જન્મ આપે છે. શબ્દો તો માત્ર વિચારોના વાહકો છે, જ્યારે કલા તો ભાવનાઓની વાહિકા છે, બરાબર. એટલે કે જે બોલીએ છીએ આપણે, જે શબ્દો ઉચ્ચારીએ છીએ, એ શબ્દો તો ખાલી આપણા વિચારોના વાહકો છે. આપણે જે વિચારીએ છીએ તેના વાહકો, એટલે કે તેના રજૂ કરવાના ચાહકો છે. પરંતુ જે કલા છે, એ કલા એ વ્યક્તિની અંદર રહેલી જે ભાવનાઓ છે, એ ભાવનાઓની વાહિકા એટલે કે બહાર લાવવાના માં કલા મહત્વનો ભાગ ભજવે છે. એમ પણ કહી શકાય કે જ્ઞાન એ મસ્તિષ્કની પેદાશ છે. એટલે કે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે જ્ઞાન રહેલું છે વ્યક્તિની અંદર, એ પોતાના મસ્તિષ્ક એટલે માથાની પેદાશ છે. તો કલા એ હૃદયની પેદાશ છે, બરાબર. તો આપણે જે જ્ઞાન, આપણે જે લોકોની અંદર હોય છે જે જ્ઞાન હોય છે, એ જ્ઞાન આપણે એકથી બીજા દ્વારા કઈ રીતે મળે છે, તો મગજથી, મસ્તિષ્કથી મળે છે. તો કલા દ્વારા એ હૃદયથી પેદાશ છે. કલા શાની પેદાશ છે? તો હૃદયની. જેવું તેનું હૃદય, એવી કલા બહાર ઉભરી આવે છે. આમ કલા નિર્માણ કે કલા સર્જનની પ્રેરણા પ્રકૃતિ અને પ્રાકૃતિક વાતાવરણ છે. આત્મસંતોષને માટે તો, પોતાની અનુભૂતિઓની અભિવ્યક્ત કરવા માટે તો કલા જ શ્રેષ્ઠ સાધન છે. મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ છે, આ ફ્રોઈડે મનોવૈજ્ઞાનિક છે, તે એવું કહે છે કે કલા એ માનવમાં દબાઈને રહેલી વૃત્તિઓનું ઉદ્ભવન છે. કલા શું છે? ફ્રોઈડ શું કહે છે કલાને? તો કલા એ માનવમાં દબાઈને રહેલી વૃત્તિઓનું ઉદ્ભવન છે. શું છે? તો કલા એ માનવમાં દબાઈને રહેલી વૃત્તિઓનું ઉદ્ભવન છે, એવું મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ કહે છે. પ્રાચ્યતા દેશોમાં એવું કહેવામાં આવે છે કે આર્ટ્સ ઇઝ ફોર આર્ટ્સ સ્કેલ. પરંતુ ભારતમાં કલાનો ઘનિષ્ઠ સંબંધ માનવ જીવન સાથે વિશેષ છે. એટલે કે ભારતમાં જે કલા છે, એ કલાનો વિશેષ સંબંધ શાની સાથે છે? તો માનવ જીવન, એટલે કે માનવ જે જીવન જીવે છે, એ જીવન જીવન સાથે તેનો ઘનિષ્ઠ સંબંધ રહેલો છે કલાનો. ભારતમાં કલા એ જનજીવનના અનુભવોનું એક એવું સ્વરૂપ છે, જેને માનવ જીવનના વિભિન્ન પાસાઓને સ્પર્શે છે. વિદ્વાનોએ ખૂબ જ પરિશ્રમ લઈને ભારતીય મૂર્તિકલાનો ઇતિહાસ તૈયાર કર્યો છે, બરાબર. એટલે કે જે મોટા વિદ્વાનો છે
એ મોટા વિદ્વાનોએ જે પરિશ્રમ કર્યો છે, બરાબર, એટલે કે પરિશ્રમ દ્વારા જે ઇતિહાસ તૈયાર કર્યો છે એ ભારતીય મૂર્તિકલાનો ઇતિહાસ તેમણે તૈયાર કર્યો છે. વિભિન્ન સમયની મૂર્તિઓની રૂપરેખાના અધ્યયનથી એ સિદ્ધ થઈ ગયું કે એ સમયની મૂર્તિઓનો આકાર અને પ્રકારથી ભિન્ન છે. એટલે કે મૌર્ય યુગના સમયમાં જે મૂર્તિઓ મળી છે એ મૂર્તિઓનો આકાર એ અલગ છે અને પ્રકાર પણ તેના ભિન્ન છે, બરાબર. હવે મૌર્યકાલીન કલાનો વારસો ભારતીય સંસ્કૃતિનું આગવું સોપાન, એના વિશે આપણે ચર્ચા કરીએ તો વિશ્વમાં સર્વપ્રથમ બિન સાંપ્રદાયિક એટલે ધર્મ નિરપેક્ષ, બરાબર. બિન સાંપ્રદાયિક એટલે શું? તો ધર્મ નિરપેક્ષ એટલે કોઈ પણ ધર્મમાં ના માનનારા બધા જ ધર્મો એ સરખા ગણવામાં એને બિન સાંપ્રદાયિક કહે છે. લોકકલ્યાણકારી સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે, એટલે કે આવું સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 222 થી ઈસવીસન પૂર્વે 185 સુધી ભારતમાં સ્થપાયું, બરાબર. ઈસવીસન પૂર્વે 222 થી ઈસવીસન પૂર્વે 185. અહીંયા તમને એક પ્રશ્ન થતો હશે કે આ ઈસવીસન પૂર્વે 222 થી ઈસવીસન પૂર્વે 185 કેમ આંકડો ઘટતો જાય છે, બરાબર. તો જ્યારે પૂર્વે આવે છે ત્યારે તેની ગણતરી એ ઓછી થતી જાય છે, એટલે કે 200, દાખલા તરીકે અત્યારે હાલ કયું વર્ષ ચાલે છે? તો ઈસવીસન 2020 ચાલે છે, બરાબર. પરંતુ ઈસવીસન પૂર્વે કદાચ 2020 હોય તો આવતું જે વર્ષ છે એ ઈસવીસનમાં આવતું વર્ષ કયું આવશે? તો 2021 આવશે. પરંતુ જો ઈસવીસન પૂર્વે ચાલતું હોય તો આવતું વર્ષ કયું આવશે? તો 2019 આવશે, બરાબર. એટલે કે ઈસવીસન પૂર્વેમાં અવળી એટલે કે ઊંધી ગણતરી થાય છે, બરાબર, અને ઈસવીસનમાં આગળ જવાય છે. એટલે અહીંયા ઈસવીસન પૂર્વે આવ્યું છે એટલે કે જે મૌર્યકાળ હતો એ ઈસવીસન પૂર્વે એ વખતે ચાલતું હતું. તો ઈસવીસન પૂર્વે 222 થી ઈસવીસન પૂર્વે 185 સુધી ભારતમાં મૌર્ય સામ્રાજ્યનું સ્થપાયું હતું અને વિકસ્યું પણ હતું. તેમાં કલાની ઉન્નતિ વિકાસ સારા પ્રમાણમાં થયેલો આપણને જોવા મળે છે. એટલે કે મૌર્યકાળના સમયમાં જે કલા છે એ કલાની ઉન્નતિ થઈ છે અને તેનો વિકાસ થયો છે, અને આ વિકાસ કરવામાં તે સમયના જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્ય તેમજ લોકોએ પણ ઘણો ફાળો આપેલો છે. મૌર્યકાલીન કલા સ્થાપત્યના વિકાસના વિભિન્ન પાસાઓની જે રૂપરેખા આપણે જોઈએ તો પહેલું છે રાજમહેલ, કારણ કે એ કલા દ્વારા, બરાબર, તેની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ દ્વારા પહેલા આપણે મુદ્દો જોઈએ રાજમહેલ. તો ચંદ્રગુપ્ત મૌર્ય મગધ સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રમાં, બરાબર, મગધ શું છે? તો મૌર્યકાળનું રાજ્ય છે. જ્યારે મગધની રાજધાની કઈ છે? તો પાટલીપુત્ર. જો દાખલા તરીકે તમારે સમજવું હોય તો અત્યારે હાલ ગુજરાત છે, બરાબર. તો ગુજરાતની રાજધાની કઈ છે? તો ગાંધીનગર. તેવી જ રીતે અત્યારે હાલ ભારત છે, તો ભારતની રાજધાની કઈ છે? તો દિલ્હી છે. એવી જ રીતે મૌર્યકાળના સમયમાં મગધ એ રાજ્ય છે અને મગધની રાજધાની એ પાટલીપુત્ર છે. તો પાટલીપુત્રમાં સત્તા પ્રાપ્ત કર્યા પછી એટલે કે મૌર્યકાળના ચંદ્રગુપ્ત મૌર્યએ મગધ ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપતા રાજધાનીમાં રાજમહેલોનું નિર્માણ કરાવેલું, એટલે કે
પાટલીપુત્ર જે છે એ પાટલીપુત્રમાં એને શું કરાવ્યું હતું? તો રાજમહેલો બંધાવ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યએ. આ રાજમહેલો કાષ્ઠમાંથી બનાવેલ અતિ સુંદર અને કલાત્મક હતા. બરાબર, એટલે કે મૌર્ય કાળના સમયમાં ચંદ્રગુપ્ત મૌર્યએ પાટલીપુત્રમાં જે રાજમહેલો બંધાવ્યા છે એ રાજમહેલો શાના બનેલા છે? તો કાષ્ઠના. કાષ્ઠ એટલે લાકડું. બરાબર, કાષ્ઠ એટલે શું થાય? તો લાકડું. તો કે એ સમયના ચંદ્રગુપ્ત મૌર્યએ પાટલીપુત્રમાં જે રાજમહેલો બંધાવ્યા છે એ રાજમહેલો કાષ્ઠમાં એટલે કે લાકડાના બનાવેલા અતિ સુંદર અને કલાત્મક છે, જેની પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. બરાબર, એવું વિદેશી મુસાફરો મેગેસ્થનીસે તેને ઇન્ડિકા નામના ગ્રંથમાં નોંધ્યું છે. એટલે કે જે વિદેશી મુસાફર હતો મેગેસ્થનીસ, એ મેગેસ્થનીસ એ વિદેશમાંથી આવીને પાટલીપુત્રમાં રહ્યો હતો, તેમ બધે તેને ભારતમાં કેટલાક વિભાગોમાં જઈને પણ તેનો ઇતિહાસ લખેલો છે. તો એ મેગેસ્થનીસે એક પુસ્તક લખ્યું હતું ઇન્ડિકા. બરાબર, મેગેસ્થનીસનું પુસ્તક શું હતું? તો એને એનું પુસ્તિકા લખી હતી ઇન્ડિકા. આ ઇન્ડિકા નામના ગ્રંથમાં તેને મૌર્યકાળની અને મૌર્યકાળના સમયમાં જે પણ કાર્ય થતું હતું તેના વિશેની કેટલીક લખાણ લખેલું છે. એમાં તેને આ રાજમહેલો વિશેની પણ કેટલુંક લખાણ લખેલું છે. તો બીજી તરફ ચીની યાત્રાળુ ફાહિયાને નોંધ્યું છે કે બીજો એક મુસાફર હતો જે ચીનમાંથી આવેલો હતો, એનું નામ હતું ફાહિયાન. એ પણ વિદેશી મુસાફર કહી શકાય, કારણ કે તે ચીનમાંથી આવ્યો હતો. તેને નોંધ્યું હતું કે આ અતિ સુંદર અને દેખાવમાં ખૂબ જ આકર્ષક રાજમહેલો કોઈ માનવ સર્જિત નહીં પરંતુ દેવો વડે નિર્મિત છે. બરાબર, એટલે કે જે ચીનનો મુસાફર હતો ફાહિયાન, એ ચીનના મુસાફરે પણ એવું લખ્યું છે કે આ જે પાટલીપુત્રમાં જે રાજમહેલો બંધાવવામાં આવ્યા છે એ રાજમહેલો કોઈ માનવ સર્જિત નથી પરંતુ કોઈ દેવોએ આવીને બંધાવ્યા હોય તેવું વર્ણન તે કરે છે. બરાબર, અહીંયા મેગેસ્થનીસે પણ ઇન્ડિકામાં પોતાના ગ્રંથમાં મૌર્યકાળના સમયના પાટલીપુત્રમાં જે રાજમહેલો બંધાવ્યા છે તેના વિશેની ચર્ચા કરી છે. તેવી જ ચર્ચા ચીનના મુસાફર ફાહિયાને પણ કરેલી છે. બરાબર, એટલે એવું કહી શકીએ કે મૌર્યકાળના સમયમાં કલા અને કલાને સર્જક જે માનવીઓ છે, માનવીઓએ સારું અને સુંદર એવા રાજમહેલો બંધાવ્યા હતા. હવે બીજો મુદ્દો જોઈએ આપણે. બીજો મુદ્દો છે સ્તૂપો. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના કેશ. બરાબર, સ્તૂપ કોને કહીશું આપણે? સ્તૂપ કોને કહેવાય? તો સ્તૂપ એટલે જે ભગવાન બુદ્ધ છે એ ભગવાન બુદ્ધના કેશ. કેશ એટલે વાળ. કેશ એટલે શું થાય? વાળ. કેશ, નખ, દાંત અને અસ્થિ. અસ્થિ એટલે શરીરનું કોઈ પણ અંગ. આ જે વસ્તુઓ છે ભગવાન બુદ્ધના, એ ભગવાન બુદ્ધની આ વસ્તુઓને એક સોનાના ડાબડા ડાબડા હોય એટલે કે અત્યારે આપણે ડબ્બો કહીએ એવા ડબ્બામાં મૂકીને તેને જમીનમાં દાટીને એની ઉપર અંડાકાર ચણતર તેમજ આસપાસના પથ્થરોથી કરેલ બાંધકામ. બરાબર, તમે કોઈ વખતે ક્યાંય ઐતિહાસિક સ્થળોએ ફરવા જાઓ ત્યાં કેટલાક આવા સ્તૂપો તમને જોવા મળશે. ગોળાકાર પણ મળશે અને કેટલાક અંડાકાર પણ તમને આવા સ્તૂપો મળશે. એટલે આ જે સ્તૂપો છે એ સ્તૂપો કઈ રીતે બાંધવામાં આવતા હતા? તો ભગવાન બુદ્ધના કેશ, નખ, દાંત અને અસ્થિને એક સોનાના ડાબડામાં મૂકીને તેને જમીનમાં દાટીને તેની ઉપર ચણતર કરવામાં આવતું હતું, ને એ ચણતર કાં તો અંડાકાર કાં તો ગોળાકાર પણ કરવામાં આવતું હતું. તેને આપણે સ્તૂપ કહીએ છીએ.
સૌથી સુંદર જો આવો કોઈ સ્તૂપ હોય તો તે આપણને સાંચીનો બૌદ્ધ સ્તૂપ મળે છે, બરાબર? સાંચી જે છે એ સાંચીમાં આપણને સૌથી સુંદર બૌદ્ધ સ્તૂપ આપણને મળેલો છે, અને ધાર્મિક દ્રષ્ટિએ તેનું મહત્વ પણ ખૂબ જ છે. તેનું કલાત્મક મુખ્ય દ્વાર, વિશાળ ગુંબજ, તેની શિખર, આસપાસની કલાત્મક દિવાલો ઇત્યાદિ ખરેખર મનોહક છે. ગુંબજની આસપાસ, ગુંબજ એટલે કે ઉપરની જે હોય તે ગુંબજની આસપાસ ફરવા માટેનો કલામય કોરિડોર પણ આપણું ખાસ ધ્યાન ખેંચે છે. સમ્રાટ અશોકના સમયના 5 સ્તૂપો ખૂબ જ પ્રસિદ્ધ છે, બરાબર? સમ્રાટ અશોક જે છે, સમ્રાટ અશોક જે ચંદ્રગુપ્ત મૌર્ય, પછી તેનો પુત્ર બિંદુસાર અને બિંદુસારનો પુત્ર અશોક, એ અશોકના સમયમાં 5 સ્તૂપો, એટલે સ્તૂપો તો એને ઘણા બંધાયેલા, પરંતુ જે 5 સ્તૂપો છે એ 5 સ્તૂપો ખૂબ જ પ્રખ્યાત છે. તેના વાત કરીએ તો પહેલો સ્તૂપ છે સાંચીનો સ્તૂપ, જે અસલ આ સ્તૂપ ઈટોની બનેલો હતો, બરાબર? આ જે સાંચીનો સ્તૂપ છે એ શાનો બનેલો હતો? તો ઈટોનો બનેલો છે, જે હાલના સ્તૂપ કરતાં અડધો હતો. તે મધ્યપ્રદેશમાં આવેલો છે. આ સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો મધ્યપ્રદેશમાં આવેલો છે, અને તે ઈટોનો બનેલો છે, અને અત્યારે જે સ્તૂપો છે એ સ્તૂપો કરતાં ઘણો અડધો છે, એટલે કે અડધા પ્રકારનો છે. બીજો સ્તૂપ જે છે એ બીજો સ્તૂપ આપણને સારનાથનો સ્તૂપ મળે છે, બરાબર? બીજો સ્તૂપ જે છે એ બીજો સ્તૂપ આપણને ક્યાંનો મળે છે? તો સારનાથનો, એટલે કે અશોકના જે 5 સ્તૂપો છે તેની આપણે ચર્ચા કરીએ છીએ. તો પહેલો સાંચીનો સ્તૂપ છે, બીજો સારનાથનો સ્તૂપ છે, ત્રીજો બેરુતનો સ્તૂપ છે, બેરુતનો સ્તૂપ છે, ચોથો નંદનગઢનો સ્તૂપ છે, નંદનગઢનો સ્તૂપ છે, અને પાંચમો ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ છે, બરાબર? આ 5મો જે સ્તૂપ છે એ આપણા ગુજરાતમાં આવેલો છે, અને તે દેવની મોરીનો સ્તૂપ છે, બરાબર? તો આ તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. આ ઉપરાંત ચૈત્યો, વિહારો અને મઠોનું પણ મૌર્ય યુગ દરમિયાન બાંધકામ થયેલું. બધા જ ચૈત્યો સુંદર અને કલાત્મક છે. તે શિલ્પકલા અને સ્થાપત્ય કલાથી શોભે છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકારીને રાજ્યાશ્રય આપ્યો, બરાબર? એટલે કે જે સમ્રાટ અશોક હતો એ સમ્રાટ અશોક એ બૌદ્ધ ધર્મમાં માનતો હતો, અને તેને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો પણ હતો. તેથી તેમના સમયમાં તો પુષ્કળ બૌદ્ધ ધર્મના ભિક્ષુઓ અને ભિક્ષુણીઓને રહેવા માટે મઠો અને વિહારોનું નિર્માણ થવા પામેલું, બરાબર? એટલે કે અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો, તેથી અશોકે કેટલાક મઠો અને વિહારો, આ મઠો અને વિહારો શા માટે બાંધવામાં આવતા હતા? તો જે બૌદ્ધ ધર્મના ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ હતા, અત્યારે આપણે કહીએ જે મહારાજ કહીએ છીએ, તે એ મહારાજોને, એટલે કે ભિક્ષુ અને ભિક્ષુણીઓને રહેવા માટે તે બનાવવામાં આવતા હતા. આથી સમ્રાટ અશોકના સમયે શિલ્પ અને સ્થાપત્યનો યુગ કહેવામાં આવે છે. દરેક સ્તૂપ હર્મિકા એટલે કે ટોચ, મેઘી એટલે ગુંબજનો ગોળાકાર રસ્તો, અને પ્રદક્ષિણા પથ એટલે ગોળાકાર પ્રદક્ષિણા લેવા માટેનો રસ્તો, અને તોરણ એટલે પ્રવેશ દ્વારની આસપાસનો ઉપરનો કલાત્મક ભાગ, એમ 4 ભાગો હોય છે, બરાબર? એટલે કે સ્તૂપમાં કેટલા ભાગ હોય છે? તો 4. પહેલો હોય છે હાર્મિકા, હાર્મિકા એટલે કે ટોચ, બરાબર? બીજો ભાગ છે મેઘી, તો મેઘીને શું કહેવામાં આવે છે? તો ગુંબજનો ગોળાકાર રસ્તો, પ્રદક્ષિણા પથ, બરાબર? ત્રીજો છે ગોળાકાર પ્રદક્ષિણા લેવા માટેનો રસ્તો, અને ચોથો ભાગ છે તોરણ, તો પ્રવેશ દ્વારની આસપાસનો ઉપરનો કલાત્મક ભાગ, એમ 4 ભાગો હોય છે, બરાબર? સ્તૂપમાં સમ્રાટ અશોકે આમ બૌદ્ધ ભિક્ષુઓને રહેવા માટે અનેક વિહારો બનાવેલા, તેમજ હજારો સ્તૂપો પણ બનાવેલા, જેમાં સાંચીનો સ્તૂપ અને 12 ભૂતનો સ્તૂપ પણ તેમણે બનાવેલો. 12 ભૂતનો સ્તૂપ તો યક્ષ યક્ષિણીઓની કોતરણીમાં તેની શૃંગારિકતા માટે સુપ્રસિદ્ધ છે, બરાબર? હવે
આપણે જે સ્તૂપો વિશેની કેટલીક ચર્ચાઓ કરી કે સ્તૂપો કઈ રીતે બાંધવામાં આવતા હતા, સ્તૂપોનો આકાર કેવો હતો, કયા કયા સ્તૂપો આપણને કોના કોના સમયમાં મળે છે, બરાબર, અને તે મળજ કેટલાક ચૈત્યો વિહારો અને મઠોનું પણ બાંધકામ મૌર્યકાળમાં થયું હતું, તેના વિશેની આપણે ચર્ચાઓ કરી, બરાબર. અગાઉ હવે આપણે શિલાલેખોના સ્તંભો વિશે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.